ને આમ જો પોતાનો પ્રસંગ હોય તો માણસો ખર્ચો કરવામાં જોવે હે પોતાના પરિવારનો કે દેહ ગેહા દીકનો કે કુટુંબનો હોય તો એમાં પુષ્કળ પૈસા વાપર્યો અત્યારના જમાના પ્રમાણે લાખો રૂપિયા વાપરીને પણ ધામધૂમથી દીકરા દીકરીઓને સગપણ કે લગ્ન કે બીજું ત્રીજું બધું કરાવે પણ પરોપકારના અર્થે જ્યારે વાપરવાનો થાય ત્યારે બધા વાપરી શકતા નથી કોઈ વિરલો પુરુષ હોય એ જ વાપરી શકે છે અને એમાં પણ ભગવાન કે ભગવાનના સંત ભક્તને વિશે તો એ જ વાપરી શકી કે જેને ભગવાન કે સંત ભક્તની વિશે આત્મ બુદ્ધિ થઈ હોય અતિશય જ્યારે પોતા પણ મનાય જેમ ઘર પરિવારમાં આ દીકરો મારો છે તો મોજ એનાં લગ્ન કરાવો બીજો કોણ કરાવે હું ખર્ચો નહીં કરું તો કોણ કરશે મારે જ કરવો જોઈએ એમ થાય ને એમ આ ભગવાનનો પાટોત્સવ છે તો હું નહીં કરું તો કોણ કરશે બીજું અમારા મંદિરનો ઉત્સવ છે અમારા ઠાકોરજીને જરૂર પડી છે ત્યારે હું નહીં દઉં તો કોણ દેશે બીજા દેશે હું એનો છોતી તે ઈ મારા છે તો મારે જ કરવાનું હોય ને એ હું પોતા પણ મનાતો નથી ઈ કે મનાય જેને આત્મબુદ્ધિ થઈ ગયો હોય જેમ ઘર પરિવારને પોતાના મને કે ઘરવાળી મારી છે આ દીકરો દીકરી મારા છે એમ એમ મનાય ત્યારે એના માટે સેજે સજે હસ્તે મોઢે અરે ઉધારા લઈને ઋણ કરીને પણ ખર્ચા થાય છે એમ સત્સંગ જયારે પોતાનો મનાય કે હો આ ભગવાન એ મારા છે આ સંતો એ મારા છે સાંખ્યોગી બેનો અમારા છે આ સત્સંગી બધા અમારા ભાઈઓ છે અમારા પોતાના છે એવું જયારે મનાય ને ત્યારે એના અર્થે ખર્ચો કરવામાં આપણને જરાય પણ સંકોચ ન થાય પણ જ્યાં સુધી એવી આત્મબુદ્ધિ નથી થતી ત્યાં સુધી ખર્ચો એની પાછળ કરાતો નથી એટલે બીજાનો કે એવો ખર્ચો નથી થતો સમજી લેવાનું કે હજી આપણે એવી આત્મબુદ્ધિ થઈ નથી પણ ધનનો સદુપયોગ છે ને એ ભગવાન અને ભગવાનના સંત ભક્તને અર્થે વાપરવો એ જ બતાવેલો છે એ ઉત્તમ સમજણ વાળા હોય ભલે સ્થિતિમાં ગરીબ હોય પણ જો સમજણ ઉત્તમ હોય ને તો ભગવાન અને ભગવાનના સંત ભક્તને અર્થે વાપરી શકે છે પણ જો મહિમા ઓછો હોય તો ધનવાન હોવા છતાં પણ ક્યારે કોઈ પણ પ્રકારનો લાભ લઈ શકતા નથી આવું બધી જગ્યાએ જોવામાં આવે છે એટલે ધનનો સદુપયોગ સાચો કયો છે ધનની ત્રણ ગતિ થાય એમ ત્રણ રીતે ધન વપરાય એક તો વેડફાય બીજું વપરાય અને ત્રીજું વવાય આ તમને ખબર છે રૂપિયા ધન સંપત્તિ હોય ને એક વેડફાય બીજા વપરાય અને ત્રીજા વવાય કઈ રીતે તો કે બિન જરૂરી તમે જે ખર્ચા કરો છો એ બધો વેડફ્યો કહેવાય જેમ કે ફેલ ફતૂર પછી વ્યસન એ જરૂરી નથી જરૂરી બીડી તમાકુ ગુટકા ખાવા એ જરૂરી છે તો એની પાછળ જે રૂપિયા જાય છે એ બધા રૂપિયા વેડફાય છે અરે હવે પહેરવા માટે કપડા ખપે પણ અમુક પ્રકારના આવાં મોઘંજ ખપે ને આવાં સ્ટાઇલવાળાં જ ખપેન આમ હોય તો જ હાલે નકર ના હાલે ભલે ખર્ચા કરીને પણ એવાં જ ખપે એવું જરૂરી છે તો જે વધારે પડતો છે ને એ ફેલફતુર ફેશન એ પણ એક પ્રકારનો વેડફણ રૂપિયાનો વેડફણપણો છે વેડફાય છે અરે આયા પણ હા રોટલા ખાવા જરૂરી છે ને રોટલા ખાવા જરૂરી છે રહેવા માટે એક મકાનો જરૂરી છે એ કપડાં જરૂરી છે એક ગાડી વ્યવસ્થિત આપણી પરિસ્થિતિ પ્રમાણે હોવી જરૂરી છે તો એની પાછળ તમે જે રૂપિયા ખર્ચો છો એ વાપર્યા કહેવાય શું કહેવાય વાપર્યા વેડફ્યા નથી એ જરૂરિયાત છે જરૂરિયાત પ્રમાણે ખર્ચો કરો છો એ વાપર્યા કહેવાય જરૂરિયાત નથી છતાં બિન જરૂરી દેખા દેખી માં કે વ્યસન ફેશન માં તમે જે ખર્ચો કરો છો એ વેડફ્યા કહેવાય વાવ્યા કેને કહેવાય વાવો તો શું થાય પેલો તમે જમીન માં કઈ વાવો દાણો એક વાવો તો શું થાય એનો શું થાય એક ના ઘણા થાય ને કમ સે કમ હો થાય હજાર થાય દસ થાય એક નું ઘણું થાય ને એને વાવ્યો કહેવાય તો તમે ફેશન વેશન ની અંદર રૂપિયા નાખી દીધા તો એ તમને રિટર્ન આવે પાછા એકે મળે ના મળે તમે આજે પોતાની જરૂરિયાતમાં રૂપિયા નાખી દીધા તો એમાંથી એ પાછા આવેર્યા નથી આવતા તો એ વપરાઈ ગયા કહેવાય ઓલા વેડફાઈ ગયા કહેવાય પણ ભગવાનને અર્થે સંતને અર્થે સત્સંગને અર્થે ધર્મ કાર્યમાં ગાયો બ્રાહ્મણોને અર્થે કુંવાસીઓ એટલે કે અહીંયાની ભાષામાં નિહાણીઓને માટે તમે જો એ ખર્ચો કર્યો તો એ વાવ્યો કેવાય શું કહેવાય વાવ્યો કહેવાય કે ઉગે અને એનો પાછો હજાર ગણો થઈને આપણને મળે તો બુદ્ધિશાળી વ્યક્તિ કોણ કહેવાય

અને એ તમે વાવવા માટે રાખ્યું અને કદાચ તમને વાપરવામાં ખૂટે તો તમને એ બિયારણ પણ જે વાવવા માટે હતું પણ વાપરવું પડે એટલે વાપરવું એ ખોટું નથી હું રૂપિયાની દ્રષ્ટિ પાછો કહું રૂપિયાની જે ત્રણ ગતિ કરી એમાં વાપરવું ને એ પણ ખોટું નથી જરૂરિયાત છે વેડફવું ઈ ખોટું છે વાવવા માટે કદાચ તમે આમ રાખી મૂક્યું જો તમને વાપરવા માટે જરાય નથી તમને જરૂર પડે તો વાવવાળું પણ તમને વાપરવું પડે સમજી ગયા તમને કારણ કે વાપરવું એ જરૂરી છે એમ એટલે તમને જેટલી જરૂરિયાત છે એ પ્રમાણે તમે વાપરો પણ પણ વાપરતા જે તમને એમ લાગે કે આ મારી પાસે એક્સ્ટ્રા છે તો એનો તમે વાવતા આવો એ વાવશો તો પાછો તમને વાપરવા માટે વધારે મળવાનો છે સમજી ગયા એટલે ધનની આ પ્રકારે ત્રણ પ્રકારે ગતિ થાય એક વેડફાય વપરાય અને વવાય